વાવ તાલુકાના સીમમાંથી પસાર થતી પાનેસડા અંડરગ્રાઉન્ડ માઇનોર કેનાલના રિપેરિંગના કામમાં ભારે ભ્રષ્ટાચાર આચરાતો હોવાની રાવ ખેડૂતોમાં ઉઠવા પામી છે. 2017માં બનેલી અંડરગ્રાઉન્ડ કેનાલમાં જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા હલકી અને બોગસ પાઇપો નાખી કામ કર્યું હોવાથી છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને પાણી મળતું નથી, જેને લઈને ખેડૂતોએ જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરી હતી. જોકે ખેડૂતોની રજૂઆતના પગલે નર્મદા વિભાગે તાત્કાલિક ધોરણે કેનાલનું રિપેરિંગનું કામ હાથ ધર્યું હતું, પરંતુ રિપેરિંગના કામમાં પણ કોન્ટ્રાક્ટરે ભારે ગેરરીતિ આચરતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવી ખેડૂતોના હિતમાં કેનાલો બનાવી, પરંતુ રાજકીય વગ ધરાવતા તેમજ અધિકારીઓ સાથે મિલીભગત ધરાવી આ કોન્ટ્રાક્ટરો કેનાલોના કામમાં ભારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. બીજી તરફ સવાલ એ પણ થાય છે કે તે સમયે કામ હલકું કર્યું હોવા છતાં કોન્ટ્રાક્ટરને નાણાં કેવી રીતે ચૂકવાયા તેને લઈને અનેક શંકાઓ ઉઠવા પામી હતી. એક બાજુ તંત્ર હલકું કામ કર્યું હોવાનું કબૂલી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેના નાણાં પણ ચૂકવાઈ રહ્યા છે. તો તંત્રની બેવડી નીતિ સામે રાજ્ય સરકાર પગલાં ભરશે ખરા તેવા સવાલો ખેડૂતોમાં ઉઠી રહ્યા છે. જોકે સમગ્ર મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે કેનાલના કામનું રિપેરિંગ કર્યા બાદ ગામને પાણી નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે રાજ્ય સરકાર ગંભીર નોંધ લઈ સત્વરે યોગ્ય પગલાં ભરી આગામી સિઝનમાં પાણી મળી રહે તેવી ખેડૂતોની માંગ ઉઠી હતી. તેમાં બે જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આની અંદર જે પ્રમાણે કોન્ટ્રાક્ટરે કામ કરેલું છે એના પ્રમાણે જે સરકારના નીતિ નિયમો પ્રમાણે કામ કરવાનું હતું એ પ્રમાણે કામ થયેલ નથી. આની અંદર એકચ્યુઅલી 700 ડાયાની અંદર જે પાઇપ નાખવા 800 ડાયાની નાખવાની હતી એની જગ્યાએ એ લોકો 100 mm ડાયા ઓછો કરીને 700 ડાયાની નાખેલી છે. એપ્રુવડ જે કંપની એની અંદર આખ નાખવાની હોય છે એ એપ્રુવડ કંપનીની એ લોકોએ પાઇપો નાખેલી નથી. એના કારણે હજી તો કેનાલ ચાલુ થયા ને હજી 1-2 વર્ષ થયા નથી ને એના કારણે બધી પાઇપો ભેગી થઈ ગયેલી છે. જે એકચ્યુઅલી અંદર ટેસ્ટિંગ બેસ્ટિંગ જે કંઈ કરવાનું આવતું હતું એની અંદર એ કરેલ નથી ને બધી પાઇપો ભેળી થવાના કારણે બધું જે કંઈ 100 કે 200 મીટર સુધી એના જે એકચ્યુઅલ 0.થી 200 મીટર સુધી પણ એનું પાણી પકતું નથી. એના કારણે અત્યારે બધા ખેડૂતો એ પાણીના જે કંઈ લાઈન ઉપર ભરોસે હતા કેનાલના ઉપર એના કારણે અત્યારે બધા ખેડૂતો પરેશાન થાય છે. અમારે આ નહેરનું કામ બિલકુલ બોગેસ થયું છે અને બોગેસ કામથી લેબર કોઈ બરાબર બન્યું નથી એટલે પાણી અમને 3 વર્ષથી નહેર થઈ છે પણ પાણી મળતું નથી. એટલે કાયદેસર જો આખો ભૂંગળો નાશીને કાયદેસર નવેસર ભૂંગળો નાખે તો અમને પાણી મળે, નકા આપ કેન્સલ આખી નહેર કાં તો કેન્સલ કરી નાખે તો અમને પાણી અમે બીજેથી ગમે ત્યાં રીતે અમારી રીતે અમે રસ્તો કરીને પાણી લાવો. અમને આ નહેરમાં કોઈ ઉપાય પાણી મળે એમથી આ ભૂંગળાથી નવેસર ભૂંગળો નાખે તો પાણી મળે.